विद्यार्थी मित्रों, आज आप हिंदी में पाठ पांच शब्द बनाओ जोईशु। शब्द बनाओ एटले अहीं जे शब्द आप्या छे आपणे बनावाना छे। तो जो एमां पहेलो प्रश्न ए, पढ़ो और समझो। पढ़ो और समझो एटले के वाँचो अने समझो, वाँचवानुं पण छे अने एने समझवानुं पण छे। तो जो पहेलो शब्द आप्यो छे आम, आम एटले केरी। तो जो अहींया केरीनुं चित्र छे ने, अने शुं कहेवाय आम, आमना आम बे रंगनी होय छे, एक तो काची पण होय छे अने बीजी पाकी पण होय छे। जे काची होय छे ए केवा रंगनी होय छे, लीला रंगनी होय छे, અને જે પાકી હોય છે એ કેવા રંગની હોય છે, પીળા રંગની હોય છે। પણ આપને કેવા પાકી કેરીનો જ રસ ખાવાનો આપને બહુ ભાવે ને તમને બધાને। અત્યારે ઉનાળાના વેકેશનમાં બધાએ કેરી તો ખાધી જ હશે। હવે જોઈએ એનક। એનક એટલે, એનક એટલે ચશ્મા, સનુચિત અને કહેવાય એનક, જે આપણા ઘરમાં દાદા દાદીઓ અને તમે પણ બહુ ટીવી જોતા હશે નાના છોકરાઓને, એને પણ ચશ્મા આવી જ ગયા હશે, તો એને શું કહેવાય એનક। ચલો અંગૂર શું છે, ત્રીજો શબ્દ અંગૂર, શું છે ત્રીજો શબ્દ અંગૂર। અંગૂર, અંગૂર એટલે દ્રાક્ષ। આ દ્રાક્ષ સાની પણ લાગે છે, એનું કોઈ ઝાડ કે છોડ હોતું નથી, એ ઝાડનો શું હોય છે, વેલો હોય છે, માંડવો હોય છે। તો એ ક્યાં લાગે છે, ખેતરોમાં માંડવો બનાવેલો હોય ત્યાં લાગે છે, પછી જંગલોમાં એ રીતના દ્રાક્ષ લાગતી હોય છે। દ્રાક્ષ પણ કેવા રંગની હોય છે, બે રંગની હોય છે, લીલા રંગની પણ હોય છે અને કાળા રંગની પણ હોય છે, પરંતુ બધાને લીલા રંગની દ્રાક્ષ બહુ ભાવતી હોય છે, ભાવે ને। એ પણ ઉનાળાનું જ ફળ છે, તમે બધાએ ખાધી જ હશે અત્યારે। ચલો હવે છે ઈમલી। તો ઈમલી એટલે શું કહેવાય, આંબલી, એને ગુજરાતીમાં શું કહેવાય, આંબલી। હવે આંબલી સાની પણ લાગે છે, ઝાડ ઉપર લાગતી હોય છે। આંબલી કેવા રંગની હોય છે, કોફી કઠ્ઠાઈ રંગની હોય છે, અને આંબલી ખાવામાં કેવી લાગે છે, ખટ્ટી મીઠી, જેને મોંમાં મૂકતા જ આપણું મોં કેવું થઈ જાય છે, ખટ્ટું મીઠું થઈ જાય છે। હવે જોઈએ એક। તો એક આપણે જે અંકમાં એકથી દસ ગિનતી છે, એકથી દસ ગિનતીમાં પહેલો જે આપણે અંક લખીએ છીએ, પહેલી જે ગિનતી લખીએ છીએ એની શરૂઆત કઈથી થાય છે, એકથી થાય છે, એટલે આને શું કહેવાય એક। હવે જોઈએ અજગર। અજગર તો આને શું કહેવાય, આ ચિત્ર અજગરનું છે, જે અજગર ક્યાં રહેતું હોય છે, જંગલોમાં વધારે જોવા મળે છે, અથવા તો ઝાડ ઉપર પણ રહેતો હોય છે। એ અજગર સાપ જેવો જ હોય છે, પરંતુ એનું પેટ કેવું હોય છે, મોટું હોય છે, અને અજગર એ આખા માણસોને, પ્રાણીઓને કે પક્ષીઓને આખાને આખા ગળી જતો હોય છે। એ અજગર એ બળ રોડ પર કે ખેતરોમાં જોવા મળતો નથી, એ વધારે પડતો જંગલોમાં જોવા મળતો હોય છે। હવે જોઈએ ઈખ। ઈખ એટલે શેરડી, આશાનું ચિત્ર છે, શેરડીનું ચિત્ર છે। શેરડી ક્યાં થતી હોય છે, ખેતરોમાં। તો જે આપણા ગામના લોકો છે, જે ખેતી કરે છે, એ મોટે ભાગે સાનો પાક લેતા હોય છે, શેરડી। શેરડીમાંથી તમને ખબર નહીં હોય, પરંતુ હું તમને આજે કહું છું કે શેરડીમાંથી આપણે જે મીઠી વસ્તુઓ ખાઈએ છીએ, જે મીઠાઈઓ ખાઈએ છીએ, એ ખાંડ પણ શામાંથી બનતી હોય છે, શેરડીમાંથી જ બનતી હોય છે। તો એ શેરડીનો ઉપયોગ ખાંડ બનાવવા માટે પણ થાય છે, શેરડીમાંથી ગોળ પણ બને છે। તો આ શેરડી ક્યાં થતી હોય છે, ખેતરોમાં થતી હોય છે। ચલો હવે જોઈએ અરત, શું છે અરટ। અરટનું ચિત્ર આ રહ્યું, અરટ એટલે આપણી જે મમ્મી છે, બેન છે, અરટ એટલે સ્ત્રી, એને શું કહેવાય, અરટ કહેવાય, બરાબર। હવે જોઈએ ઉલ્લુ, ઉલ્લુ એટલે ઘુવડ। ઘુવડ એ કેવું પક્ષી છે કે જે રાતે જોય છે અને દિવસના એને દેખાતું નથી, બરાબર। મોસ્ટ બધા પક્ષીઓ શું કરતા હોય છે કે રાતે સૂઈ જતા હોય છે અને દિવસના એ પોતાનો ખોરાક શોધવા માટે આમ તેમ ફરતા હોય છે, પરંતુ ઘુવડ એ કેવું પક્ષી છે કે જે રાતે ખોરાક માટે શોધવા નીકળે છે, કેમ કે એને રાતે જ દેખાય છે, દિવસના દેખાતું નથી, દિવસના એ એક ઝાડ ઉપર જ બેસી રહેતી હોય છે। ચલો હવે જોઈએ ઓખલી। તો ઓખલી એટલે ખલ, જે આપણે મસાલો વાટીએ છીએ, મરી મસાલો વાટીએ છીએ, અત્યારે તો આપણે
લોકડાઉન માં કે અત્યારે આપણે જે અત્યારે જે કોરોના છે તો એની અંદર આપણે મોડી મસાલો વધારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ આપણે આની સામા વાટતા હોય છે, ખલની અંદર જ વધારે પડતો વાટતા હોઈએ છીએ, તો એને શું કહેવાય? ઓખલી. હવે જોઈએ ઊન. તો ઊનનું ચિત્ર આ રહ્યું. ઊનનો ડડો હોય છે, જે ઊનમાંથી આપણે શિયાળામાં જે ઠંડી લાગે છે તેનું જે આપણે સ્વેટર પહેરીએ છીએ, મફલર પહેરીએ છીએ, શાલ પહેરીએ છીએ, કે ઊનનો જે આપણે રૂમાલ પણ હોય છે તે એ ઊનનો આ ઊનમાંથી જ બનાવતા હોઈએ છીએ. ચલો હવે ઋષિ. તો આ ઋષિનું ચિત્ર છે. આપણે અત્યારે તો આપણે શિક્ષકો ભણાવે છે, પણ પહેલાંના જમાનામાં ઋષિનું આશ્રમ હોય છે, જ્યાં આપણે ભણવા માટે ઋષિના આશ્રમમાં જવું પડતું હોય છે, તો એને શું કહેવાય? ઋષિ. હવે જોઈએ અહીંયા કે પ્રશ્ન બે. ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને શબ્દ પૂરો કરો અને પૂરો શબ્દ ફરીથી લખો. તો આપણે આ જે ખાલી જગ્યા છે એમાંથી ઉપરમાંથી આપણે શબ્દ જોઈ જોઈને લખવાના છે, અને એ ખાલી જગ્યાના શબ્દ લખાઈ ગયા પછી ફરીથી અહીંયા એ શબ્દ અહીંયા લખવાનું છે. તો જો પહેલું શાનું ચિત્ર છે? અજગર. અહીંયા તમને ત્રણ શબ્દ આપ્યા છે, જ ગ ર, અને ચિત્ર શાનું આપ્યું છે? અજગર. તો અહીંયા કયો શબ્દ આવશે? અજગર. તો લખીશું અ. અહીંયા માત્ર શું લખાશે? અ. બરાબર, જોઈન્ટ થઈ ગયું, લખાઈ ગયું અજગર. હવે અહીંયા આપણે આ જ શબ્દ લખીશું અ જ ગ ર, લખાઈ ગયું. અહીંયા ખાલી જગ્યા પૂરી કરીને એ જ શબ્દ આખો અહીંયા નીચે લખવાનો છે. ચલો હવે જોઈએ બીજું ચિત્ર છે આમ. તો અહીંયા આમ શબ્દની નીચે લીટી પાડી દો અને ખાલી માત્ર મ જ આપ્યું છે, તો આપણે શું લખવાનું રહેશે? આગળ આ. હવે આ જ શબ્દ અહીંયા ફરીથી લખીશું આ મ. ચલો હવે જોઈએ આશાનું ચિત્ર છે ત્રીજા નંબરનું, ઇમલી. આપણે જોઈ ગયા ને આગળ ઇમલી, ઇમલી ખટ્ટી મીઠી લાગે તો ઇમલીની નીચે લીટી પાડીશું. હવે આપણે મ લી આપેલું છે, તો આપણે આગળ શું લખવાનું રહેશે? ઈ. ચલો હવે અહીંયા આખો શબ્દ લખીએ, ઈ મ લી, આખો શબ્દ થઈ ગયો ઇમલી. હવે અહીંયા જોઈએ શેરડીનું ચિત્ર આપ્યું છે, તો શેરડીને હિન્દીમાં શું કહેવાશે? આપણે ખાલી માત્ર ખ જ આપ્યું છે, તો અહીંયા લખીશું ઈ ખ, ઈ ખ. બરાબર, હવે આખો શબ્દ લખીશું ઈ ખ. ચલો હવે ઘુવડ. તો ઘુવડને હિન્દીમાં શું કહેવાય? ઉલ્લુ. તો આપણે ખાલી માત્ર ઉ લખવાનું છે, ઉ. હવે આખો શબ્દ લખીશું ઉ લુ. ચલો હવે અહીંયા છે ઊનનું ચિત્ર, તો ઊનની નીચે લીટી પાડી દઈશું. ન આપ્યો છે તો માત્ર આપણે ઉ લખવાનું છે. હવે આખો શબ્દ અહીંયા લખીશું ઊ ન. હવે જોઈએ માત્ર અહીંયા શી આપ્યો છે, તો ચિત્ર છે ઋષિનું, તો આપણે માત્ર અહીંયા લખીશું રૂ. તો અહીંયા આખો શબ્દ લખીશું રૂ સી. હવે ચિત્ર છે, ચિત્રમાં શું આપ્યું છે? માત્ર એક. તો અહીંયા એ ક્યાં છે? આ રહ્યો. તો આપણે અહીંયા ક આપ્યો છે, તો આપણે માત્ર એ લખવાનો છે. શું લખવાનું છે? એ. એક. હવે અહીંયા આપ્યું છે આપણે ચશ્મા, તો ચશ્માને હિન્દીમાં શું કહેવાય? માત્ર આપણે આગળ ખાલી જગ્યા આપી છે ને લખ્યું છે ન ક, તો એ ન ક. શું લખાશે? એ ન ક. તો આપણે અહીંયા માત્ર એ લખવાનો છે. હવે આખો શબ્દ અહીંયા લખીશું એ ન ક. ચલો હવે ખલ. તો ખલને આપણે હિન્દીમાં ઓખલી, તો અહીંયા આપણે ખલી આપ્યું છે. હવે અહીંયા લખવાનું છે અને કનો માત્ર ઓ ખલી. હવે આખો શબ્દ લખીશું ઓ ખ.
ली बराबर। हवे अहीं आप्युं छे आपने एक स्त्रीनुं चित्र आप्युं छे जेने हिंदीमां लखाय औरत, तो र तो आप्युं छे तो अने बे मात्रा औरत। हवे आखो शब्द लखीशुं औरत। चलो हवे शानुं चित्र आप्युं छे, द्राक्ष, तो द्राक्ष ने हिंदीमां शुं कहेवाय, अंगूर, तो अने माथे बिंदु अंगूर। हवे आखो शब्द लखीशुं अंगूर। चलो विद्यार्थी मित्रों, हवे तमारे आ नोटनी अंदर एक शब्द पांच पांच वार तमारे लखवानुं छे, अने आ पानुं तमने हूँ तमने फोटा पाड़ीने मोकली आपीश, जे तमारे नोटनी अंदर पांच पांच वार लखीने मोकलवानुं रहेशे। चलो।